Let's begin with today's session wherein we are going to talk on what is communication. So what is communication, my dear friends? What falls under communication? Jai Loka, experience training. Yes, it is two-way process. Bingo. Then? Trying to convey message. Yes, trying to convey message. Then what else we do? It breaks the awkward silence. Okay, it breaks the awkward silence. You wait, you are talented. અમુક વસ્તુમાં ટાઈમ લાગે છે તો લાગે જ છે એટ ધેટ ટાઈમ યુ જસ્ટ નીડ ટુ હેવ પેશન્સ વેન આઈ ટોક અબાઉટ લિસનિંગ એન્ડ સ્પીકિંગ આઈ ટ્રસ્ટ મી વી ઓલ આર પુઅર લિસનિંગ સ્પીકિંગ રીડિંગ રાઇટિંગ આર ફોર ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સ વેરિન લિસનિંગ અને સ્પીકિંગ બંને વધારે પડતા આપણા ફિલ્ડમાં ઇમ્પોર્ટન્ટ છે ક્રુશિયલ છે હવે લિસનિંગની વાત કરું ને તો આપણે બધા જ બહુ જ ઇમ્પેશન્ટ છીએ અને ઇમ્પેશન્ટ છે આપણે સ્પીકિંગ બરાબર નથી કરતા એસેન્સ મીન્સ રૂટ્સ કોમ્યુનિકેશનના રૂટ્સ છે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ જો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રૂટ છે કોમ્યુનિકેશનનું પર્સનલ પ્રોસેસ ટોકિંગ ટુ આર સેલ્ફ આપણે ક્યારેય પોતાને વાત કરતા જ નથી વોટ વી વોન્ટ વી હેવ વી ડોન્ટ આસ્ક ટુ આર સેલ્ફ તો પહેલું તો તમારું બેઝિક કોમ્યુનિકેશન આવે છે તમારા પર્સનલી પર્સનલ કોમ્યુનિકેશન જેને કહેવાય સેલ્ફ ટોક સો સેલ્ફ ટોક કરીએ ત્યારે બી કોમ્યુનિકેશન આવે છે આપણે એ વસ્તુ શીખી રહ્યા છીએ કે કોમ્યુનિકેશન ક્યાં ક્યાં આપણી લાઈફમાં ઇમ્પેક્ટ આપે છે તો પહેલું તો પર્સનલ લાઈફમાં એટલે કે યુ શુડ ટોક વિથ યોર સેલ્ફ વી નેવર ટોક તમારા કેટલા લોકો પોતાની અંદર વાત કરે તો જ્યારે આપણે કોઈ એડવાઇસની જરૂર હોય ને યુ બેટર ટોક ટુ યોર સેલ્ફ રધર આસ્કિંગ સમવન એલ્સ હાઈલી એક્સપિરિયન્સ માણસ એને બી નહીં પૂછવાનું બીકોઝ દે ડોન્ટ નો વોટ યુ આર ગોઈંગ થ્રુ સો સેલ્ફ ટોક ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ સેકન્ડ વન ઇઝ અકર્સ બિટવીન પીપલ જેને કહેવાય છે ઇટ અકર્સ કોમ્યુનિકેશન અકર્સ બિટવીન પીપલ પછી છે ઇન્વોલ્વ ચેન્જ ઇન બિહેવિયર Communication is playing the most vital role in changing of behavior. You should master on communication ke tamara communication thi koi uncomfortable na thai. Super excited je to vandho nahi. So that's the place where we have to be very careful. It influences others. Jare bhi tame bolo chho ne saro bolo ke loko ne sari prerna mare rather than e loko complain karvano start kare. All right? So communication kya pan effect kare chhe. Expression of thoughts and emotions through communication. આપણે આપણા થોટ્સ અને ઇમોશન્સને કન્વે કરીએ છીએ પણ ખબર છે ઘણી વખત થાય આપણા થોટ્સ જે કહેતા હોય ને એ આપણો ઇમોશન કન્વે નથી કરી શકતો ત્યારે તો આપણે ઝઘડા કરીએ છીએ તો હિયર યુ આર લેગિંગ ઇન કોમ્યુનિકેશન તો આપણી લાઈફમાં ઘણા બધા એસ્પેક્ટ ઘણા બધા પ્લેટફોર્મ પર હશે ઘણા બધા લેવલ પર હશે કે જ્યાં વી આર એકચ્યુઅલી વીક ઇન કોમ્યુનિકેશન ટૂલ્સ ઓફ કંટ્રોલિંગ એન્ડ મોટિવેટિંગ પીપલ ઓફકોર્સ આપણે બોલાથી લોકોને કંટ્રોલ બી કરી શકીએ લોકોને મોટિવેટ બી કરી શકીએ મોટિવેટ કરતા કરતા કંટ્રોલ કરવું ને વધારે સારું સો ઓલવેઝ લર્ન ટુ સ્પીક સમથિંગ કે જેને તમે કોઈને મોટિવેટ કરી શકો છો અથવા તો મોટિવેટ કરતા કરતા કંટ્રોલ કરી શકો ટૂલ્સ ફોર કંટ્રોલિંગ મોટિવેટિંગ પીપલ એન્ડ એનો મતલબ છે કે થિંગ્સ વન ડન બાય મોટિવેશનલ સ્પીકર્સ કોમ્યુનિકેશન થી તમે કોઈને મોટિવેટ પણ કરી શકો કોઈને ઇન્ફ્લુએન્સ પણ કરી શકો કોઈને કંટ્રોલ પણ કરી શકો પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થઈ શકે છે હાઉ મેની વેઝ વી કેન કોમ્યુનિકેટ યસ બોડી લેંગ્વેજ વર્બલ નોન વર્બલ બોડી લેંગ્વેજ ધેન રિટન રિટન કોમ્યુનિકેશન કરીએ છીએ અવાનો આપણે મેલ ડ્રાફ્ટ કરતા હોય છે રાઈટ સો કોમ્યુનિકેશન કેન બી ડન ઇન થ્રુ ફોર વેઝ વિઝ્યુઅલ ઇમેજીસ સેન્ડ આર મેસેજ ટુ ધ હોલ વર્લ્ડ વિથ હિઝ આર્ટ ઓફ ડિઝાઇનિંગ રાઈટ તો વિઝ્યુઅલ ઇમેજીસ ઇઝ ઓલસો વે ઓફ કોમ્યુનિકેટિંગ પછી આવે છે બોડી લેંગ્વેજ રિટન વર્ડ્સ જેની આપણે સખત જરૂર પડે રીડિંગ કરવા ટાઈમે મેલ લખવા ટાઈમે ઇમેજ બનાવવા ટાઈમે સો રિટન કોમ્યુનિકેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેન ઇટ કમ્સ ટુ સ્પોકન વર્ડ્સ જે આપણે જે આપણે મોટા ભાગે યુઝ કરતા હોઈએ છીએ રાઈટ તો એ પહેલા સેન્ડર હોય અથવા તો સ્પીકર હોય પછી એક મીડિયમ આવે એટલે કે ફોન છે મેલ છે લેટર છે કે વર્ડ્સ છે દેટ ઇઝ મીડિયમ રાઈટ એ થાય છે રિસીવર તરફ પછી રિસીવરથી સામેથી આવે છે રિસ્પોન્સ અથવા તો ફીડબેક સેન્ડર તરફ તો આ એક સાયકલ કમ્પ્લીટ થઈ સેન્ડર મીડિયમ રિસીવર ફીડબેક સેન્ડર સાયકલ ગેટ્સ કમ્પ્લીટ હવે આ સાયકલ જે છે ને એમાં બહુ બધા બેરિયર્સ આવે છે લાગે છે બેરિયર્સ આવતા હોય એવું क्या क्या बैरियर्स आ सके वेरी गुड लैंग्वेज देन अंडरस्टैंडिंग वेरी नाइस अनकंफर्टेबल राइट देन लैक ऑफ अंडरस्टैंडिंग थी जैसे ही यस सो फर्स्ट छे नॉइस આપણે લોકો વાત કરતા હોય ને પાછળ બહુ અવાજ આવતો હોય કોઈ ગીત સાંભળે ને કોઈ વાતો કરે વળી બે જણા તો બાજતા હોય એ તો યુ નો દેટ ઇઝ બેરિયર નોઇઝ ઇઝ અ બેરિયર સેકન્ડ ઇઝ અઝમ્પશન પૂરેપૂરું સાંભળે ને આપણે માનીને હાલ આવું જ કીધું હશે હકીકતમાં ઓપોઝિટ કીધું હોય તો લાઈફમાં એક લેસન મેં શીખવું છે અને હું તમને પાસ ઓન કરું છું આઈ હોપ તમે બી શીખીને પાસ ઓન જ કરશો જિંદગીમાં કોઈ પણ વસ્તુનો છે ને અનુમાન લગાવી દેવાનું કે આવું જ હશે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ક્લિયર મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ
અઝ્યુમ કરી લેવા કરતા એને ક્લિયર કરી લેવું સારું. ક્લિયર કરવાથી કાં તો આપણે બોલશું કાં તો નહીં બોલીએ, પણ તલવારની જેમ વચ્ચે લટકતા નહીં રહીએ. સો ડોન્ટ એવર અઝ્યુમ, એઝમ્પશન થાય, એ એક લેક ઓફ કોમ્યુનિકેશન છે. પછી આવે છે ઇમોશન્સ. ઘણી વખત ગુસ્સામાં ગુસ્સો એક ઇમોશન છે, કાં તો ખતરનાક ગુસ્સો થઈ જાય જેમ સામે બોલી નાખે, અને કાં તો એટલો પ્રેમ ઉભરાય ને કે આપણે નથી કરી શકવાના એવી પ્રોમિસિસ કરી દઈએ છીએ. તો નો, કંટ્રોલ યોર ઇમોશન્સ. ગમે કોમ્યુનિકેશન કરતા હો, યુ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. ઓલરાઈટ. પછી લેંગ્વેજ ડિફરન્સીસ. મને ગુજરાતી બોલ નથી આવડતું, તમે એકદમ ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ નથી, તો ધીસ ઇઝ લેંગ્વેજ બેરિયર બિટવીન અસ. પછી છે પુઅર લિસનિંગ. એમાં બધા પુઅર જ છીએ. મને તો કોઈ આખી લાઈન કી નથી, હા મને સમજાઈ ગયું, પણ હકીકતમાં કદાચ નહીં સમજાણું મળે. સો વી ઓલ શુડ ડેવલપ પેશન્સ. ઓલરાઈટ. એન્ડ ધેન ડિસ્ટ્રેક્શન્સ. ડિસ્ટ્રેક્શન્સ બહુ આવે. હું બોલું છું પણ તમારા લોકોને મગજમાં બહુ બધી મસ્તીના વિચાર આવતા છે, તમને લોકોને હસવું આવે છે. આ ડિસ્ટ્રેક્શન છે. હું મેસેજ આપી રહી છું અને હું ડિસ્ટ્રેક્ટ કરી રહી છું. કોમ્યુનિકેશનમાં ડિસ્ટ્રેક્શન ના હોવું જોઈએ. ઓલરાઈટ. તો ડિસ્ટ્રેક્શન, નોઇઝ, એઝમ્પશન, ઇમોશન્સ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ઓલ ધીઝ આર ધ બેરિયર્સ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ, એન્ડ ધેટ્સ વેર વી ઓલ આર લેગિંગ. હવે તમે વેન ધ મોટિવ ઇઝ ટુ સર્વ એન્ડ કોન્ટ્રીબ્યુટ. વેન ધ મોટિવ ઇઝ ટુ સર્વ એન્ડ કોન્ટ્રીબ્યુટ, યુ હેવ ટુ ફેસ ફિયર્સ. અગર તમારું હેતુ કોઈની સેવા કરવાનું અને કોઈના સારા કામમાં કોન્ટ્રીબ્યુટ કરવાનું જ છે, તો તમારે તમારા ફિયર્સને ફેસ કરવા જ પડશે. ફિયર્સ ફેસ કર્યા વગર યુ કેન નેવર કોન્ટ્રીબ્યુટ. યુ હેવ ટુ ફેસ ફિયર્સ વેન યુ ડુ સમથિંગ, વેન યુ વોન્ટ ટુ ડુ સમથિંગ ગુડ ફોર પીપલ, બિકોઝ ઇટ ઇન્ફ્લુએન્સીસ અવર બ્રેઇન. લિસનિંગ બહુ ઇન્ફ્લુએન્સ કરે છે, એન્ડ ધીસ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ બાય યુરોપિયન કન્ટ્રીઝ. સો લિસનિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જે લોકો પેશન્ટ લિસનર હશે ને, એ લોકો બેસ્ટ સ્પીકર હશે, ટ્રસ્ટ મી. લિસનિંગ હેલ્પ્સ યુ ટુ ગ્રો, રાઈટ? તો લિસનિંગ એટલા માટે કી ઇમ્પોર્ટ, કી સ્કિલ છે કોમ્યુનિકેશનની. હવે લિસનિંગ અને હિયરિંગ, આ બે વચ્ચે શું ડિફરન્સ છે? લિસનિંગ વર્સિસ હિયરિંગ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લિસનિંગ એન્ડ હિયરિંગ? હિયરિંગ એટલે હું બોલું, તમે સાંભળીને ઘરે વયા ગયા, એન્ડ ઓફ ધ સ્ટોરી. બટ તમે બધા અગર લિસનિંગ પ્રોસેસમાં હશો, તો યુ ઓલ આર લિસનિંગ ટુ મી, યુ આર ટ્રાઇંગ ટુ એનાલાઇઝ, યુ આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ, એન્ડ ધેન યુ આર ગોઈંગ ટુ આસ્ક મી ક્વેશ્ચન ઇફ એની, રાઈટ? તો લિસનિંગ અને હિયરિંગમાં આ ડિફરન્સ છે. વી હેવ ટુ સ્વિચ અવર હેબિટ ઓફ હિયરિંગ ટુ લિસનિંગ. ક્લિયર? લિસનિંગ ઇઝ હાર્ડ. You must choose to practice it in your day-to-day life. So listening to others is an elegant art. Ek kada hai, sambhalvu ek kada hai. Pachi good listening reflects courtesy and good manners. Pachi the result of poor listening skill could be disastrous in business, employment and social relations. Good listening can eliminate a number of imaginary grievances of employee. Good listening skill can improve social relations and family. Listening is a positive activity rather than a passive or negative activity. Always think ahead about what you are going to say. બોલા પેલા વિચારી તો લ્યો જ કે શું બોલો છો. શું બોલો છો એના વિચારવું તો આજુબાજુમાં તો જોઈ જ લેજો કમ સે કમ. ઠીક છે. યુઝ સિમ્પલ વર્ડ્સ. બને તો આસાન શબ્દ વાપરવાનો રાખો, કારણ કે બધા નોલેજેબલ ન હોય. તમે લોકો બહુ હાઈ ફાઈ વર્ડ્સ બોલો તો મને ઉપરથી જશે. સો ઓલવેઝ મોડરેટ વર્ડ યુઝ કરવાના, જેનાથી આપણે પૂરેપૂરો વર્ડ આપી દઈએ. પછી ઇન્ક્રીઝ યોર નોલેજ ઓન ઓલ સબ્જેક્ટ્સ યુ આર રિક્વાયર્ડ ટુ સ્પીક. આ તમારે જેના વિશે બોલવાનું છે ને, એનું તમારા પાસે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ઇન કેસ ઓફ એન ઇન્ટરપ્શન, ઓલવેઝ ડુ અ લિટલ રિકેપ ઓફ વોટ હેઝ બીન ઓલરેડી સેડ. વાઇલ લિસનિંગ ઓલવેઝ મેક નોટ્સ ઓફ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. સાંભળતા સાંભળતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને નોટ કરીએ છીએ. Always ask for clarification if you have failed to grasp others' point of view. When આપણે કોઈ કંઈક ભૂલ્યું હોય ને ન સમજાણું હોય ને, તો કોઈ પણ શરમ સંકોચ રેખા વગર એને પાછું પૂછી લેવાનું, જેનાથી આપણે આખો આખી રાત ડિસ્ટર્બ થઈને ન રહીએ. Repeat what the speaker has said. Do not use technical terms and terminologies. કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ આજે હું જો હાઈ ફાઈ ઇંગ્લિશ વર્ડ્સ બોલું તો કદાચ લોકોને સમજમાં નહીં આવે. તો તમે જ્યારે બી વાત કરો છો તો સામેવાળાનું નોલેજ જાણીને પછી એ બધી વસ્તુઓની વાત કરવાની, જેનાથી તમારો મેસેજ તો પહોંચી જ જાય. પછી ડુ નોટ સ્પીક ટુ ફાસ્ટ. વાઇલ લિસનિંગ ડુ નોટ ગ્લેન્સ હિયર એન્ડ ડુ નોટ ઇન્ટરપ્ટ ધ સ્પીકર. તમે બધા એટલા સારા છો ને, હું બોલું છું ને મને કોઈ ઇન્ટરપ્ટ નથી કરતું. આવું બધે જ કરવાનું. ડુ નોટ ઇન્ટરપ્ટ ધ સ્પીકર. આ બધા ડોન્ટ્સ છે. ક્લિયર ડુઝ એન્ડ ડોન્ટ્સ? ધ ઓનલી થિંગ ઇઝ ટુડે વી ઓલ આર ગોઈંગ ટુ ચેનલાઇઝ એન્ટાયર થિંગ ઇન અ પ્રોપર ફોર્મેશન એન્ડ વી આર ગોઈંગ ટુ યુટિલાઇઝ ઇટ ફ્રોમ મંડે. So, we all need improvement in something or the other, alright? આપણે બધા ઓફકોર્સ 100% છીએ, પણ બધી જગ્યાએ નહીં હોય. When it comes to technology, when it comes to marketing, so I am zero. I am poor. Average, I am poor guys.
So we all need improvement in some or the other areas, and we should accept that. આપણે કમી છે આપણે સ્વીકારી લઈએ ને તો આપણે આગળ વધ્યા જશું. હાઉ ટુ ઇમ્પ્રુવ એક્ઝિસ્ટિંગ લેવલ ઓફ કોમ્યુનિકેશન, જે કોમ્યુનિકેશન લેવલ આપણા લોકોની જરૂરત છે એને આપણે ઇમ્પ્રુવ કઈ રીતે કરી, જરૂરત છે ઇમ્પ્રુવ કરવાની. તો પહેલું છે ઇમ્પ્રુવ લેંગ્વેજ, સેકન્ડ ઇઝ ઇમ્પ્રુવ પ્રોનાઉન્સિએશન. આજે નાસ્તી ખાતે આપણા લોકોના ઉચ્ચારણ સરખા નહીં હોય, રાઈટ? તો ગુજરાતી લેંગ્વેજ હોય કે ઇંગ્લિશ લેંગ્વેજ હોય, વી શુડ ઇમ્પ્રુવ આર પ્રોનાઉન્સિએશન. આપણું ઉચ્ચારણ સરખું હોવું જોઈએ, સ્પેશિયલી જ્યારે આપણે ફોનમાં વાત કરીએ છીએ, બીકોઝ ફોનમાં જે માણસ સામે છે ને, જેમ કે આપણી વાત કરીએ તો લોકો ઇન્ટરનેશનલ દુનિયાના બીજા જ કોઈ ખૂણામાં છે, જેને લોકો આપણને જોતા બી નથી, ખાલી આપણા વર્ડ્સ, આપણા વોઇસ ને આપણા ટોનથી લોકો આપણે ટ્રસ્ટ કરવાના છે. એ ટાઈમે તમારા વર્ડ્સનું ક્લિયર સંભળાવવું ખૂબ જ જરૂરી હોય છે. સો પ્લીઝ ઇમ્પ્રુવ યોર પ્રોનાઉન્સિએશન સ્કિલ્સ, ઓલરાઈટ? વોઇસ મોડ્યુલેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઓલરાઈટ? વોલ્યુમનું, વોઇસનું વોલ્યુમ મેન્ટેન કરવું. ઇમ્પ્રુવ ધ ટોપિક ઓફ ડિસ્કશન. તમે જેટલું ડિસ્કસ કરશો ને એટલું તમે શીખશો. ધ મોર યુ ડિસ્કસ ધ મોર યુ લર્ન. સો ઓલવેઝ હેવ ડિસ્કશન, ભલે તમે બધા હારે ન કરો. બીંગ ટીમ લીડર્સ, તમે લોકો તમારી ટીમમાં ડિસ્કશનના ટોપિક આપો, મેક ધેમ ગ્રો. ડોન્ટ ગ્રો અલોન યોર સેલ્ફ. પોતે જ આગળ આવો છો તો પછી એકલા રહી જશો, બધાને આગળ લઈ જાય, બધાને શીખડાવીએ. ગ્રુપ ડિસ્કશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, અને એમાંથી તમને નોલેજ મળે. જેનું નોલેજ મને છે એટલું તમને નહીં હોય, જેનું તમને છે એનું મને નહીં હોય. લેટ્સ એક્સચેન્જ એવરીથિંગ. યુઝ સિમ્પલ વોકેબ્યુલરી, ડોન્ટ યુઝ હાઈ ફાઈ વર્ડ્સ, ઓકે? થિંક એન્ડ સ્પીક. એન્ડ લાસ્ટમાં, ડુ નોટ સ્પીક ઓનલી ટુ ઇમ્પ્રેસ સમવન. હું તમે લોકોને ઇમ્પ્રેસ કરવા માટે જ બોલતી હોઉં તો એ યુઝલેસ છે. હા, જે હું બી કરું છું એ હું તમારાને શેર કરતી હોઉં તો એ વસ્તુનો મેટર કરે છે. ધેન ઓનલી ઇટ શોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. ઇટ્સ બેટર ટુ હેંગ આઉટ વિથ પીપલ બેટર દેન યુ. પિક આઉટ એસોસિએટ્સ હુઝ બિહેવિયર ઇઝ બેટર દેન યોર્સ એન્ડ યુ વિલ ડ્રિફ્ટ ઇન દેટ ડાયરેક્શન. સો ઓલવેઝ બી અરાઉન્ડ ગુડ પીપલ, બેટર દેન યુ, આઈ કેન સે બેસ્ટ દેન યુ.